બાળકો આપણે પાઠ ત્રણ ભણી ગયા બરાબર અને પાઠ ત્રણ પૂરો પણ થઈ ગયો હવે આજે આપણે પાઠ ચાર પાઠનું નામ શું છે આવરે વરસાદ બરાબર હમણાં વરસાદ પડે જ છે અહીંયા સરસ મજાનું વરસાદનું ગીત આપ્યું છે આવરે વરસાદ ઘેબર્યો પરસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક આ ગુજરાતીની કાવ્ય છે ગુજરાતીવાળા ટીચર પણ તમને ચલાવશે પણ હું થોડી તમને સમજાવી દઉં છું આવો મેઘા રાજા આવો મેઘા રાજા બગડાવો વાજા પીપી પીપી પોમ પોમ પીપી પીપી પોમ પોમ મુશળધાર મુશળધાર વરસે છે પાણીડા ધાર છલબલ છલબલ છોમ છોમ રેલમ છેલ રેલમ છે નદી નાળા રેલમ છે સર સર સોમ સોમ આ ગુજરાતીનું કાવ્ય છે ટીચર તમને સમજાવી દેશે આ તો મેં તમને મનોરંજન માટે ગીત સંભળાયું છે ચલો અહીંયા સરસ મજાના વાદળ જોવાય છે બરાબર બધાને જોવાય છે વાદળ અહીંયા વાદળ વિશે સરસ ગીત એક આપ્યું છે વાદળ વાદળ વરસો પાણી મુજને મજા પડે રમવા ઠંડક ઠંડક થાય મારે મન ટાડક ટાડક થાય મારે વાદળ વાદળ વરસો પાણી જાય નાસી ગરમીની રાણી વાદળ વરસે તો અંદરથી શું પડે પાણી પડે અને બાળકને રમવાની મજા પડે ઠંડક પણ થાય અને ઠંડક અને ટાઢક બંને થાય અને વાદળને કહે છે કે તમે વરસો પાણી અને ગરમી રાણી નાસી જાય હવે અહીંયા તમને પર્યાવરણને લગતું એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે એ ચિત્ર સ્વચ્છતાનું છે પર્યાવરણમાં આપણે સ્વચ્છતા વિશે ભણવાનું છે અહીંયા જો એક છોકરી છે રૂમાલ દ્વારા નાક સાફ કરી રહી છે જ્યારે પણ તમને છીંક આવે ત્યારે રૂમાલનો ઉપયોગ કરવાનો કેમ કે જ્યારે તમે છીંક ખાઓ અને રૂમાલ આડે ન રાખો તો તમારા જમ્સ બધાને ઉડે અને ઇન્ફેક્શન થાય અને રોગો થાય એટલે નાક સાફ કરતી વખતે અથવા છીંક આવતી વખતે નાક આડે રૂમાલ રાખવાનો પછી અહીંયા છોકરો હાથ ધોવે છે સાબુથી તમે સાબુથી પણ હાથ ધોવાના અને હેન્ડ વોશ હોય એનાથી પણ હાથ ધોઈ શકે અહીંયા હાથ અને પગ બંને ધોવાના છે કેવી રીતે જોવો પછી અહીંયા કાન બતાવે છે કાનમાં તીખી અણીદાર વસ્તુ નાખવી નહીં રૂની સળી આવે છે એ જ કાન સાફ કરવા રૂમાલ લઈને નાખવાની અને કાન ચોખ્ખા રાખવાના હાથ ચોખ્ખા રાખવાનું નાક ચોખ્ખું રાખવાનું પગ ચોખ્ખા રાખવાના પછી આંખ તો આપણી એટલી નાજુક છે કે આંખ પર વજન જરાય આપવાનું નહીં એને સરસ ઉવાળા કપડાથી અથવા રૂથી હળવેથી આંખ સાફ કરવાની અને અહીંયા છોકરો બ્રશ કરી રહ્યો છે બધાએ સવારમાં બ્રશ કરવાનું બ્રશ ના કરો તો તમારા દાંત સડી જાય હવે હું તમને આગળ એક શબ્દમાં જવાબ અને ખરા ખોટા લખાઉં છું અહીંયા આપ્યું છે એક જ શબ્દમાં જવાબ લખો નાક સાફ કરવા સાનો ઉપયોગ કરવો જોઈએ તો નાક સાફ કરવા રૂમાલનો શેનો ઉપયોગ રૂમાલનો કચરો હંમેશા ક્યાં નાખવો જોઈએ તો કચરા નાક સાફ કરવા શાનો ઉપયોગ કરવો જોઈએ તો રૂમાલનો અહીંયા મેં લખ્યું છે એક જ શબ્દમાં જવાબ લખો તો જ ખાલી જવાબ જ લખવાનો રૂમાલનો કચરો હંમેશા ક્યાં નાખવો જોઈએ તો કચરા પેટીમાં દાંત સાફ ન કરીએ તો શું થાય દાંત સડી જાય અહીંયા છે ખરા કે ખોટાની નિશાની કરો વરસાદમાં નદી નાળા રેલમ છેલ થાય છે તો ખરું વરસાદમાં બાળકને રમવાની મજા પડતી નથી ખોટું વરસાદમાં તો તમને રમવાની મજા પડે ને બહુ જ હાથ પગ સાબુથી ધોવા જોઈએ તો ખરું વાદળમાંથી વરસાદ વરસે છે તો ખરું બરાબર આ એક શબ્દમાં જવાબ અને ખરા ખોટા પર્યાવરણને લગતું થોડુંક જ છે એટલે હું માત્ર તમને થોડુંક જ લખાવીશ બરાબર